નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂજા પારેખ. આપણે આંકડાશાસ્ત્ર વિષયમાં આગળ વધીશું. ધોરણ 12 આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 3 સુરેખ નિયત સંબંધ. ફ્રેન્ડ્સ, પ્રથમ વિડીયોમાં આપણે સુરેખ નિયત સંબંધની પ્રસ્તાવના જોઈ, જેને થોડી રિવાઇઝ કરી લઈએ. ફ્રેન્ડ્સ, નિયત સંબંધ પદનો ઉપયોગ સૌ પ્રથમ સર ફ્રાન્સિસ ઓલ્ટન નામના આંકડાશાસ્ત્રીએ કર્યો હતો. ત્યારબાદ આપણે નિયત સંબંધની વ્યાખ્યા જોઈ લઈએ અને નિયત સંબંધનો ઉપયોગ ક્યારે થાય છે. તો ચલ એક્સ એટલે કે ચલ એક્સ ની કિંમતો આપણને ખબર છે, એના પરથી ચલ વાય ની કિંમતો પર આપણે જોવું હોય, એટલે ચલ એક્સ ની જ્ઞાત કિંમતો પરથી ચલ વાય ની અજ્ઞાત કિંમતો મેળવવી હોય તો આપણે નિયત સંબંધનો ઉપયોગ કરીએ છીએ. આ બેઝિક થિયરી, બેઝિક કોન્સેપ્ટ આપણે વિડીયો નંબર 1 માં જોઈ ગયા. આજનો લેક્ચર વિડીયો નંબર 2, એની અંદર આજે આપણે નિયત સંબંધ, સુરેખ નિયત સંબંધ ચેપ્ટરમાં જે દાખલાઓ ગણવાના છે, એ દાખલાના જે સૂત્રો છે એના તરફ આપણે આજે જશું. અહીં મેં સૂત્રોની યાદી દર્શાવી છે, આ યાદી તમારે તમારી નોટમાં લખવાની રહેશે. ચાલો આપણે જે સૂત્રો છે એની સમજ લેશું. આપણે ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધનો દાખલો 4 સ્ટેપમાં કરવાનો રહેશે, જેમાં સ્ટેપ નંબર 1 છે નિયત સંબંધાંક, એટલે બી શોધવો. આ જે બી છે એને નિયત સંબંધાંક તરીકે ઓળખવામાં આવે છે. ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે નિયત સંબંધ રેખાનું સમીકરણ જોયું, એ પ્લસ બી એક્સ, આલ્ફા પ્લસ બીટા એક્સ એવું આપણે દર્શાવેલું હતું. એને આપણે આલ્ફાની જગ્યાએ એ પણ કહી શકીએ, બીટાની જગ્યાએ બી પણ કહી શકીએ. તો આપણે એ પ્લસ બી એક્સ જોયું, એમાં બી શું છે અને એ શું છે એ આપણે જોશું. તો બી એટલે નિયત સંબંધાંક, એ એટલે અંતઃખંડ, અને વાય કેપ એટલે નિયત સંબંધ રેખા અથવા નિયત સંબંધ રેખાનું સમીકરણ અથવા નિયત સંબંધ મોડેલ, કંઈ પણ તમે કહી શકો છો. આપણે બી શોધવા માટે શું કરીશું? બી શોધવાના ફ્રેન્ડ્સ 4 પ્રકારના સૂત્રો છે. આ 4 સૂત્રો મેં અહીં દર્શાવ્યા છે બી શોધવા માટે. નિયત સંબંધાંક બી શોધવાના એમાંના જે પહેલા 3 સૂત્રો છે, ફ્રેન્ડ્સ હું સૂત્રોની સમજૂતી આપું છું. એ પહેલા તમે જે પ્રકરણ નંબર 2 ભણી ગયા એમાં સહસંબંધાંક એટલે આરના સૂત્રોને યાદ કરવાનો પ્રયત્ન કરો. આરના સૂત્રો અને બીના સૂત્રો બેની સરખામણી કરો તો તમને સમજ પડશે કે એ બંને સૂત્રમાં સહસંબંધાંકના 3 સૂત્રો, જે મોટા દાખલા ગણવા માટે આપણે જે યુઝ કર્યા તે, અને નિયત સંબંધાંક ગણવા માટેના જે 3 સૂત્રો છે એ બેમાં શું તફાવત છે. હું તમને અહીં સમજાવતો, ફ્રેન્ડ્સ સહસંબંધાંકના અને નિયત સંબંધાંકના સૂત્રોની આપણે સરખામણી કરીએ તો તમે જોઈ શકો કે 3 એ 3 સૂત્રમાં અંશ 1 સરખો છે. જેમ કે આપણે જો મધ્યક પૂર્ણાંકમાં આવે તો સહસંબંધાંક શોધવા માટે સૌ પ્રથમ રીત નંબર 1 નું સૂત્ર વાપરતા હતા. એ રીત નંબર 1 માં સૂત્રમાં અંશમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છે. એ જ રીતે બી શોધવા માટે પણ સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર અહીં અંશમાં છે. જો મધ્યક અપૂર્ણાંકમાં હોય તો આપણે રીત નંબર 2 વાપરતા હતા, જેમાં અંશમાં હતું એન ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય. જો ચલ રાશિની કિંમતો મોટી હોય તો આપણે એક્સ વાયને યુવીમાં ફેરવતા હતા અને યુવી વાળું સૂત્ર વાપરતા હતા, એન ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી, જે અંશમાં હતું એ જ અહીં પણ અંશમાં છે. ફરક ક્યાં પડે છે? ફરક છેદમાં પડે છે. નંબર 1, છેદમાં સહસંબંધાંક એટલે આર શોધવાના સૂત્રમાં છેદમાં એક્સ વાળું પદ પણ હતું અને વાય વાળું પદ પણ હતું. નંબર 2, બંને પદ વર્ગમૂળમાં હતા. જ્યારે નિયત સંબંધાંક શોધવા માટે 3 એ 3 સૂત્રમાંથી છેલ્લે જે વાય વાળું પદ હોય છે છેદમાં સહસંબંધાંકમાં એ અહીં નીકળી જાય છે, અહીં ફક્ત એક્સ વાળા પદ જ બચે છે, જો તમે જોઈ શકો છો. અને નંબર 2, બીજો શું ફરક પડે છે? તો સહસંબંધાંક શોધવા માટેના સૂત્રમાં વર્ગમૂળ હતું છેદમાં બંને પદમાં, તે વર્ગમૂળ પણ અહીંથી નીકળી જાય છે. નંબર 1, અંશ બધામાં સરખા જ હોય છે. નંબર 2, છેદમાંથી વાય વાળા પદ નીકળી જાય છે. અને નંબર 3, એક્સ વાળા પદ રહે છે અને તેનું વર્ગમૂળ નીકળી જાય છે. પહેલું સૂત્ર બી બરાબર સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર છેદમાં સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર આખાનો સ્ક્વેર. જો મધ્યક તમને પૂર્ણાંકમાં પ્રાપ્ત થાય તો આપણે પ્રથમ સૂત્ર વાપરવું. બીજું સૂત્ર નિયત સંબંધાંક શોધવા માટે બી બરાબર એન ઇન્ટુ સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય છેદમાં એન ઇન્ટુ સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ હોલ સ્ક્વેર.
જો આપણને મધ્યક અપૂર્ણાંકમાં પ્રાપ્ત થાય તો આપણે બીજું સૂત્ર વાપરશું. નંબર 3, જો ચલ રાશિની કિંમતો ખૂબ મોટી હોય તો b બરાબર n ઇન્ટુ સિગ્મા uv માઇનસ એક કૌંસમાં સિગ્મા u બીજા કૌંસમાં સિગ્મા v છેદમાં n ઇન્ટુ સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u હોલ સ્ક્વેર. હવે ફ્રેન્ડ્સ, અહીં એક ફરક દેખાશે, અહીં એક ફરક પડશે. ફરક શું પડશે? તો વચ્ચે ગુણ્યા કરવું પડશે અને ગુણ્યા સિવાયના છેદમાં cx લેવું પડશે. આ સૂત્રમાં n ઇન્ટુ સિગ્મા uv માઇનસ સિગ્મા u સિગ્મા v છેદમાં n ઇન્ટુ સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u હોલ સ્ક્વેર ગુણ્યા સિવાયના છેદમાં cx. હવે સિવાય અને cx શું છે તમને ખબર જ છે. સિવાય એટલે y માંથી આપણે જે સામાન્ય અવયવ કાઢીએ છીએ તે, અને cx એટલે x માંથી જે સામાન્ય અવયવ કાઢીએ છીએ તે. આ ત્રીજું સૂત્ર b નું છે. ચોથું સૂત્ર છે b બરાબર r ગુણ્યા sy ના છેદમાં sx. ફ્રેન્ડ, સહસંબંધાંક આપી દીધેલો હોય, sy એટલે y નું પ્રમાણિત વિચલન, sx એટલે x નું પ્રમાણિત વિચલન. ફ્રેન્ડ્સ, પ્રમાણિત વિચલનની સંજ્ઞા s છે, જે તમે ધોરણ 11 માં અભ્યાસ કરી ગયા છો. તો sy એટલે y નું પ્રમાણિત વિચલન, sx એટલે x નું પ્રમાણિત વિચલન, અને સહસંબંધાંક એટલે r આપી દીધેલો હોય, અને જો આપણે b શોધવું હોય તો b નું સૂત્ર છે b બરાબર r ગુણ્યા sy ના છેદમાં sx. ફ્રેન્ડ્સ, હજુ ઘણા બીજા સૂત્રો છે બી શોધવા માટેના. નાના દાખલા હોય અને નાના દાખલામાં બી શોધવા માટેના બીજા સૂત્રો છે, પણ જ્યારે આપણે નાના દાખલાનો અભ્યાસ કરીશું ત્યારે એ સૂત્ર તરફ આપણે આગળ વધીશું. ઓકે ફ્રેન્ડ્સ, આ ચારમાંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરીને આપણે નિયત સંબંધાંક શોધી લીધો. બીજો સ્ટેપ દાખલો ગણવા માટેનો છે અંતઃખંડ એ શોધવો. હવે એનું સૂત્ર શું છે? એ બરાબર વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર, જ્યાં y બાર એટલે y નો મધ્યક, જે આપણે સહસંબંધાંક દાખલો શોધવા માટે આપણે x બાર અને y બાર સૌ પ્રથમ શોધતા હતા, એ જ રીતે નિયત સંબંધાંકનો દાખલો ગણવા માટે પણ x બાર અને y બાર પ્રથમ શોધીશું. તો a બરાબર y બાર માઇનસ b ઇન્ટુ x બાર, જ્યાં y બાર બરાબર y નો મધ્યક, x બાર બરાબર x નો મધ્યક, અને b એટલે નિયત સંબંધાંક. નંબર 1 નિયત સંબંધાંક શોધો, નંબર 2 અંતઃખંડ શોધો, નંબર 3 નિયત સંબંધ રેખા. નિયત સંબંધ રેખા એટલે y કેપ. y કેપ નું સૂત્ર છે a + bx. અને ચોથો સ્ટેપ ત્રુટી એટલે e એટલે એરર. એરર શોધો. તો એરર ઇટ મીન્સ કે e શોધવાનું સૂત્ર છે y - y કેપ. ફ્રેન્ડ્સ, આ સૂત્ર જે છે એ કેવી રીતે ઉપયોગ થાય છે એનો અર્થ હું તમને જ્યારે દાખલો ગણાવીશ ત્યારે શીખવીશ. ફરીથી નંબર 1 નિયત સંબંધાંક શોધવો, એના માટે આ ચારમાંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરવો. નંબર 2 અંતઃખંડ એ શોધવો, નંબર 3 નિયત સંબંધ રેખા વાય કેપ શોધવી, અને નંબર 4 ત્રુટી ઇ શોધવી. દરેક સૂત્ર મેં તમને અહીં દર્શાવ્યા છે. આ દરેક સૂત્રોની યાદી તમારે તમારી નોટમાં લખવાની રહેશે. હવે આપણે આગળ વધીએ ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, ફર્સ્ટ લેક્ચરમાં આપણે એક સૂત્ર ભણી ગયા, એક મોડેલ, નિયત સંબંધ રેખાનું મોડેલ. ટીચરે આ રીતે દર્શાવેલું, વાય બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ, આ રીતે દર્શાવ્યું હતું. અથવા એ પ્લસ બી એક્સ બરાબર વાય કેપ. આ જે સૂત્ર છે એની હું તમને અહીં સમજૂતી આપવા જઈ રહી છું, તો સમજશો. ઉદાહરણ તરીકે ધારો કે ફ્રેન્ડ્સ, મારી પાસે આ એક માર્કર પેન છે. આ માર્કર પેન ને બનાવવાનો ખર્ચ, આ એનું ઢાંકણ છે, આ એની આખી બોડી છે, એની અંદર ઇંક છે, જે પણ કંઈ મટીરિયલ્સ આની અંદર યુઝ થયું છે, અને આ માર્કર પેન આખી કમ્પ્લીટ થઈ છે, આ માર્કર પેન બનાવવાનો ખર્ચ સમજો કે મારો 10 રૂપિયા હોય. માર્કર પેન બનાવવાનો ખર્ચ 10 રૂપિયા હોય. ઓકે, તો જો હું એક માર્કર પેન બનાવું તો 10 રૂપિયા ખર્ચ થાય. જો હું 2 માર્કર પેન બનાવું તો 20 રૂપિયા ખર્ચ થાય. જો હું 3 માર્કર પેન બનાવું તો 30 રૂપિયા ખર્ચ થાય. આ તમે સમજી શકો છો. ઓકે, આગળ વધીએ. આ માર્કર પેન બનાવવાનો ખર્ચ 10 રૂપિયા છે, પણ આ માર્કર પેન જે સ્થળે હું ઉત્પાદિત કરું છું, એટલે કે જે કારખાનામાં હું બનાવું છું, એ કારખાનાનું એક દિવસનું ભાડું સમજો કે 100 રૂપિયા છે. ધારો કે એ કારખાનામાં કારખાનાનું ભાડું એક દિવસનું 100 રૂપિયા છે. ઓકે, તો હવે અહીં આ બાજુ ધ્યાન આપજો. અહીં હું 100 રૂપિયા લખું છું, અહીં ભાડું એટલે હું એ ગણીશ,
આ બી જે છે એ મારો માર્કર પેન બનાવવાનો ખર્ચ છે સમજજો હો તો જો હું મારી એક માર્કર પેન 10 રૂપિયાની છે બરાબર એવી એક બનાવી બીજી બનાવી ત્રીજી બનાવી તો આ જે માર્કર પેનની સંખ્યા છે એ x છે 1 2 3 આ એનો ખર્ચ છે માર્કર પેન બનાવવાનો અને એ તરીકે હું શું લઈશ ભાડું લઈશ તો 100 રૂપિયા મારું ભાડું છે હવે આ જે ભાડું છે કારખાનાનું એ સ્થિર ખર્ચો છે તમે ગમે તેટલી માર્કર પેન બનાવશો તેમાં ફરક નથી પડવાનો તો આ જે છે અચળાંક કહેવાય એ અહીં અચળાંક બને એ અચળ રહે છે એની કિંમતમાં કોઈ ફરક પડતો નથી એ જ રીતે તમે ગમે તેટલી બોલ પેન બનાવો પણ એક બોલ પેન બનાવવાનો એટલે કે એક માર્કર પેન બનાવવાનો ખર્ચો 10 રૂપિયા છે તો બી પણ અહીં અચળ રહે છે એમાં પણ કોઈ ફરક પડતો નથી તમે એક બોલ પેન બનાવો બે માર્કર બનાવો કે ત્રણ માર્કર બનાવો તમારો માર્કર બનાવવાનો ખર્ચો એક માર્કર બનાવવાનો ખર્ચો 10 રૂપિયા હોય છે બરાબર તો એ બરાબર મેં અહીં ભાડું ગણ્યું છે અને બી બરાબર બોલ પેન બનાવવાનો ખર્ચ એમાં એકમ દીઠ એક એકમ બનાવવાનો ખર્ચો કેટલો છે એને મેં બી તરીકે લીધો છે હવે x એટલે તમે કેટલી બોલ પેન બનાવો છો એ જ તો મારે અહીં એક બોલ પેન પાછળ કુલ ખર્ચ કેટલો થાય છે એટલે કે એક માર્કર પાછળ કુલ ખર્ચ કેટલો થાય છે એ મારે શોધવું હોય તો હું શું કરીશ તો 10 રૂપિયાની એક માર્કર 10 ગુણ્યા 1 એટલે 1 એમાં 100 રૂપિયા આપણે કારખાનાનો ખર્ચ ઉમેરશું તો 10 વત્તા 100 એટલે મારો એક માર્કર બનાવવાનો ખર્ચ 110 રૂપિયા થયો એ જ રીતે બે માર્કર હું બનાવ તો એક બોલ પેન એક માર્કર 10 રૂપિયાની છે એવી મેં બે માર્કર બનાવી તો બે માર્કરનો ખર્ચ 20 રૂપિયા થયો એમાં મેં કારખાનાનું ભાડું પ્લસ કર્યું કારખાનાનું ભાડું તો 100 રૂપિયા જ રહેશે તો 20 વત્તા 100 એટલે મારો માર્કર પેન બનાવવાનો બે માર્કર બનાવવાનો ખર્ચ 120 રૂપિયા થયો એ જ રીતે ત્રણ માર્કર બનાવી 3 ગુણ્યા 10 એટલે 30 રૂપિયા માર્કરનો ખર્ચ પ્લસ 100 રૂપિયા કારખાનાનો ખર્ચ કારખાનાનું ભાડું એટલે માર્કર પેન બનાવવાનો કુલ ખર્ચ 130 રૂપિયા થશે જો મારે ચાર માર્કરનું શોધવું હોય તો 100 રૂપિયા કારખાનાનું ભાડું છે અને એક માર્કર 10 રૂપિયાની છે એવી મેં ચાર માર્કર બનાવી એટલે 10 ચોક 40 રૂપિયા વત્તા કારખાનાનું ભાડું 100 રૂપિયા એટલે માર્કર પેન બનાવવાનો કુલ ખર્ચ 140 રૂપિયા થયો આ એ છે વત્તા આ બી છે આ માર્કર પેન એટલે આપણે એક્સ ધારીશું તો આ એક્સ છે a પ્લસ bx બરાબર તમને જે આન્સર પ્રાપ્ત થાય છે એને y તરીકે ગણવામાં આવે છે